નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર એક અર્થશાસ્ત્રમાં આલેખના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો તેમાં પેલું છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો તેમાં ચાર વિકલ્પ છે જવાબમાં આવશે વિકલ્પ બ અસતત બીજું છે આલે કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબમાં આવશે વિકલ્પ અસતત ત્યારબાદ તેમાં ત્રીજું છે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે તો જવાબમાં આવશે વિકલ્પ અસાદી સ્તંભ આકૃતિ અને પાંચ પાસેની સ્તંભ આકૃતિ ત્યારબાદ એમાં ચોથું છે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો જવાબમાં આવશે વિકલ્પ અભ્યાસ માટેનું એક સાધન છે ત્યારબાદ તેમાં પાંચ છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો જવાબમાં આવશે વિકલ્પ ક પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકાર વગેરે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તેમાં પેલું છે આકૃતિ એટલે શું તો જવાબમાં લખશો અવલોકિત માહિતીનું

પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે ત્યારબાદ તેમાં પાંચ મો છે ડેટા સીડી એટલે શું તો જવાબમાં લખશું અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે ત્યારબાદ જે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તેમાં પહેલું છે આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે તો જવાબમાં લખશું આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ આકૃતિ દોરવાના કારણો નીચે મુજબ છે તેમાં લખશું વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવા ત્યારબાદ તેમાં બીજો સવાલ છે આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે તો જવાબમાં લખશું આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ આલેખ દોરવાના કારણો નીચે મુજબ છે તેમાં લખશો અર્થશાસ્ત્રના કેટલાક અગ્ર સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા સમગ્ર લક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના મલણોની સ્પષ્ટ રજૂઆત કરવા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોનો અભ્યાસ કરવા ત્યારબાદ એમાં ત્રીજો સવાલ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો તો જવાબમાં લખશો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ છે તેમાં લક્ષો આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે તો જવાબમાં લખું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે તેમાં લખશું અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડા કે માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા સરળા સંબંધન વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને અલગ દોરી શકાય છે અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ કરી શકાય છે તેમજ એસપીએસએસ એસ એમ જેવા એડવાન્સ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ડેટા સીડી પર નોંધ લખો તો જવાબમાં લખશો અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે સંશોધન સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી એનએસએસઓની ડેટા ડેટા વિવિધ મંત્રાલયોના આંકડાઓની વગેરે બજારમાં ઉપલબ્ધ છે સીએમઆઈ જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના જવાબ આપો તેમાં પેલું છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તેમાં જોઈએ આકૃતિઓ અને આલેખો દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેમાં પેલું છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત તેમાં લખશું કોઈ પણ આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બને છે જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાશ આકૃતિ બને બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે ત્યારબાદ તેમાં બીજું છે માહિતીની સ્પષ્ટતા તેમાં લક્ષ્યું કોઈ પણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુગંઢ હોવી જોઈએ રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે ત્યારબાદ તેમાં છે ચોક્કસ સ્કેલ માપ આકૃતિ કે આલેખ દોરવા માટે એવું માપ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય ચોથું છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી તેમાં લખશું આકૃતિ અને આલેખ માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવું જરૂરી છે ત્યારબાદ તેમાં પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત તેમાં લક્ષો આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે ત્યારબાદ પાંચમું છે આંકડાકીય માહિતીની ગણતરીની રીતે દર્શાવી તેમાં લક્ષો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ

સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભ એક ધરી પર દોરવામાં આવે છે વાય ધરી પર સ્તંભ દોરી શકાય છે સ્તંભ આકૃતિમાં સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં ત્રીજું છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત જોઈએ તેમાં પેલું છે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે બીજું છે આકૃતિ દોરવા આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી જ્યારે આલેખ દોરવા આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે ત્રીજું છે આકૃતિમાં માહિતીને સ્પષ્ટ આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં પડતો નથી જ્યારે આલેખમાં માહિતીને સ્પષ્ટ આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે ચોથું છે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે જ્યારે ચોક્કસ માપ વગર આલેખ દોરવું શક્ય નથી ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો તો જવાબમાં લખશું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી છે તેમાં પહેલું છે ટ્યુટોરિયલની ગજબ સારે તો તેમાં લખશું ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્ર વિષયનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચનાલય સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે છે બીજું છે વિષયનું ત્વરિત શિક્ષણ

લેખો વિષયના જર્નલ વગેરે ઇન્ટરનેટની મદદથી વાંચવા મળે છે ચોથું છે વિષયની અનેકવિધ માહિતી મેળવવા તો તેમાં લખશું ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે આ ઉપરાંત સંદર્ભ પુસ્તકો અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ નોંધ વગેરે મેળવી શકાય છે પાંચમું છે અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા તેમાં લખશું ઇન્ટરનેટના માધ્યમથી આરબીઆઈની વેબસાઇટ પરથી બેન્કિંગ અંગેની માહિતી વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી આયાત નિકાસની માહિતી મેળવી શકાય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ જેવી કે જીએમઆઈએફ પાસેથી અર્થશાસ્ત્ર વિષયની કેટલીક માહિતી મેળવી શકાય છે ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો તો જવાબમાં લખશું કમ્પ્યુટર ઉપયોગના ભય નીચે મુજબ છે તેમાં લખશું કમ્પ્યુટર એક સાધન છે તે અભ્યાસ સામગ્રી નથી તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવે થઈ શકે નહીં કમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે કમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે જે વિષયનો અભ્યાસ મુશ્કેલ બનાવે છે કમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તો તેવી માહિતી રદ થઈ શકે છે ત્યારબાદ તેમાં જો ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે તેમાં લખશો ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે તે શિક્ષણ કે આપણી વિચાર શક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી અપ્રસ્તુત ભ્રામક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ તેમ ન કરતા વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્ત્વ છે તો જવાબમાં લખશો અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું મહત્વ નીચે મુજબ છે તેમાં લક્ષ્યો સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે અર્થતંત્રમાં થતા પરિવર્તનોના જુદા જુદા વર્ષોના વલણ સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં દર્શાવી શકાય છે આકૃતિઓ અને આલેખોની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે જુદા જુદા વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિઓ અને આલેખોની મદદથી સહેલાઈથી થઈ શકે છે આકૃતિઓ અને આલેખો દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે તેથી આવી બાબતો સમય અને શક્તિના બચાવ સાથે સમજાવી શકાય છે

તેમાં પેલો સવાલ છે આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો તેમાં જોઈએ સામાન્ય રીતે આકૃતિના પ્રકારો નીચે મુજબ છે તેમાં પેલું છે ચિત્ર આકૃતિ બી છે વિકિર્ણ આકૃતિ સી સમય આધારિત રેખા આકૃતિ ડી વર્તુળ આકૃતિ ઈ સ્તંભ આકૃતિ અને એફ રૂટાંશ આકૃતિ અભ્યાસક્રમમાં એ સમય આધારિત રેખાકૃતિ બી સ્તંભ આકૃતિ અને સી રૂટાંશ આકૃતિનો સમાવેશ છે જેની સમજૂતી નીચે પ્રમાણે છે તેમાં એ છે સમય આધારિત રેખા સ્વતંત્ર પર અને પતંત્ર ચલને વાય ધરી પર દર્શાવવામાં આવે છે અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તી ફુગાવાનો દર સાક્ષરતા દર વગેરે દર્શાવવામાં આવે છે આવી રેખા આકૃતિ પર સમય આધારિત છે બી છે સ્તંભાકૃતિ તેમાં લક્ષો વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભાકૃતિ છે સ્તંભાકૃતિમાં પ્રત્યક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે સ્તંભાકૃતિના પ્રકારો નીચે મુજબ છે તેમાં પહેલું છે સાદી સ્તંભાકૃતિ તેમાં લક્ષો વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્થંભાકૃતિ દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં બીજું છે પાસ પાસેની સ્તંભાકૃતિ તેમાં લક્ષો વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે એક વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે જેમ કે જુદા જુદા સમયગાળા માટે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાના પ્રમાણની માહિતી આપી હોય ત્યારે સ્ત્રી અને પુરુષ વર્ગના સાક્ષરતા દર્શાવતા સ્તંભ પાસ પાસે દોરવામાં આવે છે આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ કે રંગથી દર્શાવવામાં આવે છે બીજું છે વિજાપિત સ્તંભાકૃતિ તેમાં લખશો વિવિધ સ્થળો સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતી અને તેને આધારિત તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે તેમાં જોઈએ સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેમાં લખશો સ્તંભાકૃતિ દોરતી વખતે નીચેની નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે પ્રત્યેક સ્તંભ એક ધરી પર દોરવામાં આવે છે જો કે વાય ધરી પર આડા સ્તંભ દોરી શકાય માહિતીના ક્રમમાં સ્તંભ દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં સી છે વૃતાંશ આકૃતિ તેમાં લક્ષ્ય કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે વર્તુળનું ક્ષેત્રફળ ત્રણસો સાઠ અંશ હોવાથી જલના કુલ મૂલ્ય બરાબર ત્રણસો સાઠ અંશ લઈ માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે છે વૃતાંશ એટલે વર્તુળનો અંશ તે નીચેના સૂત્રથી મેળવાય છે સૂત્ર જોઈએ વૃતાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાઠ અંશ વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેમાં જોઈએ વૃતાંશ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેમાં લખશું વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર ત્રણસો અંશ લેવામાં આવે છે માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવાળો ત્રણસો અંશ થવો જોઈએ બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃતાંશ આકૃતિઓ ક્રમમાં બાજુ બાજુમાં દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો તો જવાબ જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના વિવિધ સાધનો મહત્વપૂર્ણ રહ્યો છે જે નીચે મુજબ છે તેમાં એ છે કમ્પ્યુટર ટેકનોલોજી તેમાં લક્ષું કોમ્પ્યુટર શબ્દ પ્રચલિત છે સૌ કોઈ તેના ઉપયોગની પરિચિત છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કમ્પ્યુટરના ઉપયોગથી વિવિધ રીતે નીચે મુજબ કરી શકાય છે તેમાં પેલું છે વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા તેમાં લખશું અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય છે જેમ કે અંદાજપત્રને સમજાવવા અંદાજપત્રનો અર્થ અંદાજપત્રના ખાતાને તેમજ અંદાજપત્રની જુદી જુદી ત્રણ સ્લાઇડ બનાવી અંતના મૂડીને સરળતાથી સમજાવી શકાય છે બીજું છે વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા તેમાં લખશું અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરતા તજજ્ઞો અને વિષયનો ઊંડો અભ્યાસ કરનારને ઘણી બધી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો પડે છે આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામ્સની એક્સેલ શીટમાં માહિતીના સરવાળા સરેરાશ સબ સંબંધ વગેરે જેવા મૂલ્ય ઝડપથી મિનિટોમાં મેળવી શકાય છે એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ માટેનો એક પ્રોગ્રામ છે જે દ્વારા આંકડાકીય માહિતીને માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ દોરી શકાય છે ત્યારબાદ એમાં ત્રીજું છે વિષયની માહિતીને ચિત્રો દ્વારા રજૂ કરવા તેમાં લક્ષું કમ્પ્યુટર ટેકનોલોજીના કેટલાક પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આકૃતિ કે અલગ દોરી શકાય છે જેમ કે વર્ડ ફાઇલમાં ઉપયોગથી માંગરેખા પુરવઠા રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે જ્યારે એક્સેલ શીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી માટે આકૃતિ અને અલગ ચોક્કસ માપ મુજબ દોરી શકાય છે ત્યારબાદ તેમાં ચોથું છે વિષયની અભ્યાસ સામગ્રીની સાચવણી કરવા તેમાં લખશું અર્થશાસ્ત્રના અભ્યાસ તેમજ સંશોધન માટે વિષયની ઘણી બધી માહિતી અનિવાર્ય છે આવી માહિતી નોટબુક કે પુસ્તકના ચેવટપૂર્વક સમાવવાનું મુશ્કેલ છે પરંતુ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સંગ્રહિત કરી ગમે તે સમયે કે સ્થળે તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત આવી માહિતી ઈમેલમાં સાચવીને ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે અને આજીવન માહિતી સચવાય છે ત્યાર પછી એસપીએસએસ એચ એ ઝેડ એ એમ જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ તેમાં લખશું કમ્પ્યુટર દ્વારા આવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરી વિપુલ આંકડાકીય માહિતી માટે અનેકવિધ આંકડાકીય ગણતરીઓ થઈ શકે છે જે સંશોધન સંસ્થા કે સંશોધન કરનારને ઉપયોગી બને છે કમ્પ્યુટર એક સાધન છે તે અભ્યાસ સામગ્રી નથી પરંતુ અભ્યાસ સરળ બનાવવામાં મદદરૂપ થાય છે તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં કમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી વિના માહિતી પરથી મેળવતા પરિણામો કે આકૃતિ આલેક વિષયના અભ્યાસને ગેર માર્ગે દોરે છે ત્યાર બાદ તેમાં બી છે ઇન્ટરનેટ ટેકનોલોજી તેમાં લખ્યું ઇન્ટરનેટ કે ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો મહત્વનો છે જુદા જુદા હેતુ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે મુજબ છે તેમાં પેલું છે ટ્યુટોરિયલનું કાર્ય કરે છે તો જવાબમાં કેટલીક પરથી અભ્યાસ સામગ્રી અર્થશાસ્ત્રના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ જે વિષયના ટ્યુટોરિયલનું કામ કરે છે તેમાં બીજું છે વિષયની જાણકારી અને વિષયનું તત્કાલ શિક્ષણ મળી રહે છે તો જવાબમાં લખશું ઇન્ટરનેટની વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ અર્થશાસ્ત્રના તજજ્ઞોના ભાષણો ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા વર્ગખંડ જેવું વિષયનું ત્વરિત શિક્ષણ મળી રહે છે તેમજ વિષયની પૂરતી જાણકારી મળે છે વિષય નિષ્ણાત શિક્ષકોના વ્યાખ્યાન શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે જે વર્ગખંડમાં મળતા શિક્ષક શિક્ષણની ગરજ સારે છે ત્રીજું છે વિષયની વાંચવાલાયક સામગ્રી મળી રહે છે તેમાં લક્ષ્યો ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા બધા પુસ્તકો વિષયના તજજ્ઞના વાંચવા લાયક લેખો વિશે સંબંધિત વિવિધ જર્નલ્સ વગેરે વિના મૂલ્યે વાંચવા મળે છે ક્યારેક તે બધું ખર્ચ કરીને વાંચવા મળે છે ત્યારબાદ તેમાં ચોથું છે વિષયની વિવિધ માહિતી તેમજ અન્ય માહિતી મેળવી શકાય છે તો તેમાં લક્ષો ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજ અને યુનિવર્સિટીની માહિતી મળી રહે છે તેમજ વિષયના સંદર્ભ પુસ્તકો વિશે તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ અને નોંધો મેળવી શકાય છે ત્યારબાદ તેમાં પાંચ મુજબ વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે તો તેમાં લખશું અર્થશાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી માહિતી જેવી કે રાજ્યના બજેટ ખેત ઉત્પાદન આયાત નિકાસ ગરીબીનું પ્રમાણ રો રોજગારીનું પ્રમાણ ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટ પરથી મેળવી શકાય છે અર્થશાસ્ત્રમાં કેટલીક માહિતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે જેમ કે સીએમઆઈએફ વગેરેની વેબસાઇટ ઇન્ટરનેટનું માધ્યમ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવવાનું સાધન છે તે શિક્ષકનું કે આપણી વિચારશક્તિ અને તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં ઇન્ટરનેટ પરથી ક્યારેક ખોટી કે બિનજરૂરી માહિતી મળતી હોય છે જેનાથી આપણે દૂર રહેવું જોઈએ કોઈ પણ વિશ્વસનીય વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી જોઈએ જેથી વિષયનો અભ્યાસ અર્થપૂર્ણ રહે ત્યારબાદ તેમાં સી છે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી તેમાં લખજો અધિકૃત સંસ્થાઓ અર્થતંત્રને લગતી આંકડાકીય માહિતીની સીડી બનાવી વેચાણ માટે મૂકે છે જેનો ઉપયોગ કરી સંશોધન સંસ્થાઓ કે શિક્ષણ સંસ્થાઓ વિશેના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે કરે છે ભારતમાં રાષ્ટ્રીય આવકની સીડી વસ્તી ગણતરીની સીડી ઉદ્યોગોના સર્વેની સીડી એનએસએસઓની સીડી વગેરે ઉપલબ્ધ છે અર્થતંત્રની ઘણી બધી માહિતીની સીડી જે તે મંત્રાલયોમાં આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે સમગ્ર અર્થતંત્રમાં મહત્વની આંકડાઓની સીડી તેમજ સોફ્ટવેર સીએમઆઈ જેવી સંસ્થા તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે અર્થતંત્રની માહિતી આપતી સીડીને કેટલીક માહિતી બિનજરૂરી હોય છે જે શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે સોફ્ટવેરમાં ઉપયોગ માટેની જાણકારી હોવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો